हेलो स्टूडेंट्स, साइंस में जो ये चैप्टर नंबर 8 गति, तो सौ प्रथम तो गति गति एटले शू। जरे कोई पण वस्तु अथवा पदार्थ पोतानु स्थान बदलतो होय छे, एना स्थान में फेरफार थाय त्यारे आपणे एवुं कही शकीए छीए के ते पदार्थ गति में छे। जरे कोई पण वस्तु होय अथवा तो पदार्थ होय एनुं स्थान बदले एटले आपणे एवुं कही शकीए के पदार्थ अथवा तो वस्तु छे ए गति में छे। गति ए मात्र एवुं नथी के सजीव ज करी शके, परंतु निर्जीव वस्तु होय अथवा तो कोई पदार्थ होय ए पण छे गति में होई शके छे। एटला माटे ज आपणे एवुं कही शकीए के पृथ्वी पर रहेली तमाम वस्तुओं गति में छे। पृथ्वी पर जे तमाम वस्तुओं रहेली छे बधी गति में छे एवुं एटला माटे आपणे कही शकीए। जोईए रोजबरोजना जीवन में आपणे केटलीक वस्तुओं स्थिर अवस्था में तथा केटलीक वस्तुओं गतिमान अवस्था में जोईए छे। रोजबरोजना जीवन में आपणे छे ए डेली छे जोता होय के अमुक वस्तु छे ए स्थिर अवस्था में होय तथा केटलीक वस्तुओं छे गतिमान अवस्था में जोईए छीए। पक्षीओ उड़े छे, माछलीओ तरे छे, रुधिर शीराओ अने धमनीओ में वहे छे। रुधिर छे ए केमां वहे? शीरा अने धमनीओ में। तथा मोटर गाड़ियों गति करे छे, मोटर गाड़ी छे, बाइक छे, ए बधा छे ए गति करे छे। परमाणु, अणु, ग्रहो, ताराओ तथा आकाशगंगाओ बधा ज गतिमान छे। ब्रह्मांडनी अंदर जे आवेला छे तारा, आकाशगंगा, ए बधा छे गतिमान छे, ए गति करे छे। सामान्य रीते आपणे कोई पदार्थ समयनी साथे पोतानुं स्थान बदले त्यारे ज ते गतिमां होय छे तेवुं समजीए छीए। આપણે ગતિમાં હોઈએ એવું ક્યારે સમજીએ? કે પદાર્થ છે એ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે આપણે એવું કહેતા હોઈએ કે પદાર્થ ગતિમાં છે। આ સિવાય એવી પણ કેટલીક અવસ્થાઓ છે કે જેમાં ગતિના અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવાઓ દ્વારા મળે છે। અમુક એવી અવસ્થા છે કે એમાં ગતિના અસ્તિત્વ ગતિનું અસ્તિત્વ જે છે એનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવો એના દ્વારા મળે છે। કેવી વસ્તુ? તો કે આપણે હવાની ગતિનું અનુમાન ધૂળના રજકણોના ઉડવાથી કરીએ છીએ। હવાની ગતિ, હવા છે એ ગતિ કરે છે એ આપણને ખબર છે, પણ એનું અનુમાન આપણે કેના દ્વારા કરીએ? કે ધૂળના રજકણો છે ઉડે છે એટલે આપણે એવું લાગે કે હવા ગતિ કરે છે। તથા વૃક્ષોની ડાળીઓ અને પર્ણોના હલનચલન પરથી કરીએ છીએ। વૃક્ષોની ડાળીઓ હલતી હોય અને પર્ણો તેના વૃક્ષોના છે એનું હલનચલન થતું હોય તો આપણે એવું લાગે કે હવા છે ગતિમાં છે। સૂર્યોદય, સૂર્યાસ્ત તેમજ ઋતુ પરિવર્તન પાછળ કયું કારણ જવાબદાર છે? શું તે પૃથ્વીની ગતિના કારણે છે? આ ઋતુ પરિવર્તન થાય એ પૃથ્વી છે એની ગતિ, પૃથ્વી પણ છે એ ગતિ કરે છે એના કારણે છે। જો આ સાચું છે તો આપણે પૃથ્વીની ગતિનું અનુમાન પ્રત્યક્ષ રૂપે કેમ કરી શકતા નથી? કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી એક વ્યક્તિ માટે તે સ્થિર પણ હોઈ શકે। જો કોઈ એક વ્યક્તિ છે એના માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી વ્યક્તિ માટે સ્થિર પણ હોઈ શકે। કેવી રીતના? તો કે ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવે છે। કોઈ એક બસમાં મુસાફર બેઠો છે, હવે એ બસ ગતિ કરે છે તો એને શું દેખાય? કે રસ્તાના કિનારે એ બસની બહાર જોવે તો એને શું લાગે? કે ઝાડ છે, જે વૃક્ષો હોય એ પાછળ તરફ ગતિ કરતા હોય એવું લાગે। રસ્તાના કિનારે ઊભેલ એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે। રસ્તાના કિનારે જે વ્યક્તિ ઊભો હોય એને શું લાગે? કે બસમાં બેઠેલા બધા જ મુસાફરો એ પણ ગતિ કરે છે એને એવું લાગે। જે બારે ઊભો છે વ્યક્તિ એને શું લાગે? કે બસ તો ગતિ કરે જ છે પણ બસમાં બેઠેલા મુસાફરો છે એની જોડે ગતિ કરે એને એવું લાગે છે। જ્યારે બસમાં બેઠેલ એક મુસાફર પોતાના સાથી મુસાફરોને સ્થિર અવસ્થામાં જુએ છે, બસમાં જે મુસાફર બેઠો હોય હવે એના સિવાયના જે બધા મુસાફર બેઠા હોય તો એ બેઠેલા મુસાફરને એ બધા મુસાફર કેવા લાગે? સ્થિર જ લાગે, એ તો સ્થિર જ છે, ગતિ તો ખાલી બસ જ કરે છે। આ અવલોકનો છે શું દર્શાવે છે? આ અવલોકન આના પરથી આપણને શું ખબર પડે? જો એવું જ એક ઉદાહરણ છે જોઈએ। એક બસ આપેલી છે અને એ વિદ્યાર્થી અંદર બેઠો છે, સ્કૂલ બસ છે અને બસ છે ક્યાં જાય છે? સ્કૂલ તરફ જઈ રહી છે। તમે સ્કૂલ બેગ સાથે સ્કૂલ બસમાં બેઠા છો, કોની સાથે? સ્કૂલ બેગ સાથે, તમારી પાસે
પાસે શું છે, એક સ્કૂલ બેગ છે અને તમે સ્કૂલ બસમાં બેઠેલા છો. તમારી સ્કૂલ બેગ સામે જુઓ તો તે તમને સ્થિર લાગે છે. હવે તમે છે એ તમારી સ્કૂલ બેગને જુઓ તો તમને એ સ્કૂલ બેગ કેવી લાગે, સ્થિર લાગે છે. જ્યારે બસની બારીમાંથી બહાર નજર કરશો તો રસ્તા પરના ઝાડ, મકાનો અને વીજળીના થાંભલા ગતિમાં દેખાશે. હવે તમે બસની બારીમાંથી બહાર જોશો તો તમને શું દેખાય, ઝાડ છે, કોઈ મકાન છે, કોઈ વીજળીના થાંભલા છે, ગતિ કરતા દેખાશે. એટલે કે અહીંયા અવલોકનકાર શું છે એના ઉપર આ ડિપેન્ડ કરે કે તમે જો જોતા હોય કે બહાર છે આવેલા જે ઝાડ છે, મકાન છે, એ તમને ગતિમાં લાગશે. અંદર બસની અંદર બેઠા હોય અને તમે જોતા હોય તો તમને બહારનું વસ્તુ છે ગતિમાં લાગશે. જો તમારો મિત્ર, હવે બીજું કે તમારો મિત્ર બહાર જે ઊભો છે એ રસ્તા પરથી તમારી બેગ અને તમને જુએ તો તેને બેગ તથા તમે બંને ગતિમાં જણાય છે. હવે તમારો મિત્ર બહાર ઊભો છે એ તમને જોવે તો તમે પણ ગતિ કરતા હોય એને એવું લાગે અને તમારી બેગ છે એ પણ ગતિ કરતી હોય એ બહાર ઊભેલા મિત્રને એવું લાગે. જ્યારે રસ્તા પરના ઝાડ, મકાનો વગેરે સ્થિર જણાશે, એને છે રસ્તા ઉપરના જે ઝાડ હોય, મકાન હોય, એ સ્થિર જણાશે અને બસ તો ગતિ કરે જ છે, તો એની સાથે તમે ગતિ કરતા હશો અને તમારું બેગ ગતિ કરતું હશે એવું બહાર ઊભેલા જે તમારો મિત્ર છે એને એવું લાગશે. હવે ત્યાર પછી બીજું છે કે શું લખેલું છે અહીંયા કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ કેવો ખ્યાલ છે, સાપેક્ષ. તમે કોની સાપેક્ષમાં છે એ અવલોકન કરો છો એ અહીંયા જરૂરી છે. પદાર્થ સ્થિર કે ગતિમાં છે તેનો આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના પર રહેલો છે. હવે કોઈ પણ પદાર્થ સ્થિર છે અથવા તો ગતિમાં છે એનો આધાર ક્યાં રહેલો હોય કે પદાર્થનું તમે કયા સ્થળેથી અવલોકન કરો. જો તમે બહારથી અવલોકન કરશો તો તમને અંદર તમારો બેઠેલો મિત્ર છે અને એની બેગ છે બંને ગતિમાં કરતા દેખાશે, ગતિ કરતા દેખાશે. અને તમે બસની અંદરથી જુઓ છો તો બહાર ઊભેલો જે મિત્ર છે અને કોઈ ઝાડ છે અથવા તો કોઈ મકાન છે એ ગતિ કરતા તમને લાગશે. એટલે અહીંયા એમ કીધું કે પદાર્થ સ્થિર કે ગતિમાં છે તેનો આધાર કોના ઉપર હોય, તો કે પદાર્થનું કયા સ્થળેથી તમે અવલોકન કરો છો એના ઉપર આધાર રહેલો છે. એટલા માટે આપણે શું કહી શકીએ, ગતિ એ કેવો ખ્યાલ છે, ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ છે. મોટાભાગની વસ્તુઓની ગતિ જટિલ હોય છે. જો મોટાભાગની વસ્તુ હોય એની ગતિ કેવી કેવી જટિલ હોય છે. કેટલીક વસ્તુઓ સીધી રેખામાં તો કેટલીક વસ્તુઓ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય છે. અમુક વસ્તુ છે એ સીધી રેખામાં ગતિ કરે સુરેખ પથ પર અને અમુક વસ્તુ છે એ વર્તુળાકાર પથ, એનો ગતિ કરવાનો માર્ગ છે કેવો હોય, વર્તુળાકાર હોય. કેટલીક વસ્તુઓ ચાક ગતિ તો કેટલીક વસ્તુઓ કંપન કરતી હોય છે. ચાક ગતિ એટલે જે પંખો છે એની ગતિ, એને કેવી કહી શકીએ, ચાક ગતિ. તો એ ચાક ગતિ અથવા તો કેટલીક વસ્તુઓ કંપન એટલે કે ધ્રુજારી ઉત્પન્ન કરતી હોય એવી ગતિ કરતી હોય. એવી પણ પરિસ્થિતિ હોઈ શકે કે જેમાં આ બધાનો એકસાથે સમાવેશ હોય. એવી પણ અમુક પરિસ્થિતિ હોય કે આ બધાનો છે એકસાથે જ સમાવેશ હોય. આ પ્રકરણમાં સૌ પ્રથમ આપણે સીધી રેખામાં ગતિ કરતી વસ્તુઓનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ છે સીધી રેખામાં સુરેખ પથ પર જે ગતિ કરતું હોય એનો છે અભ્યાસ કરવાનો છે. આપણે આ પ્રકારની ગતિઓનો અભ્યાસ સામાન્ય સમીકરણો તેમજ ગ્રાફની મદદથી કરીશું. ગ્રાફ આલેખ છે એની મદદથી કરવાનો છે. ત્યારબાદ આપણે વર્તુળાકાર ગતિ વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ છે વર્તુળાકાર ગતિ એના વિશે જોઈશું. હવે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, જોઈએ કે તમારા ક્લાસરૂમની દિવાલો સ્થિર અવસ્થામાં છે કે ગતિમાં છે તેની ચર્ચા કરવાની. તમારો ક્લાસ છે એની દિવાલ સ્થિર છે કે ગતિમાં છે. તો વર્ગખંડની જે દિવાલ છે, તમારો જે ક્લાસ છે એની દિવાલ, તેની આસપાસના બીજા બધા મકાન છે એની સાપેક્ષે સ્થિર જ છે. ક્લાસરૂમની દિવાલ છે એની આજુબાજુના જે મકાન છે એની સાપેક્ષમાં, આપણે અહીંયા સાપેક્ષ વસ્તુ લેવાની, એ મકાન છે એની સાપેક્ષમાં સ્થિર છે. તે પૃથ્વીની પોતાની ગતિનો એક હિસ્સો છે. પૃથ્વી જે ગતિ કરે છે એનો જ એક હિસ્સો છે. પરંતુ જો પૃથ્વીની બહારથી એટલે કે આપણે અવકાશમાંથી જોઈએ, વર્ગખંડની દિવાલ જોઈએ અવકાશમાંથી, તો એ કેવી લાગશે, ગતિમાન લાગશે. કારણ કે પૃથ્વી છે એ પોતે ગતિ જ કરે છે. પૃથ્વી છે એ પરિક્રમણ કરે, પોતાની ધરી પર ધરી ભ્રમણ પણ કરે છે. એટલે
પૃથ્વીની બહારથી આપણે જોઈએ અવકાશમાંથી, તો વર્ગખંડની દિવાલ છે એ ગતિમાન લાગશે, પરંતુ અહીંયા આપણે પૃથ્વીની અંદર રહીને જોઈએ તો બીજા બધા જે મકાન છે એની સાપેક્ષમાં આ જે વર્ગખંડની દિવાલ છે એ તમને સ્થિર જ જણાશે. ત્યાર પછી પ્રવૃત્તિ 8.2, શું તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે જે ટ્રેનમાં તમે બેઠા છો તે ગતિ કરતી પ્રતીત થાય પરંતુ વાસ્તવમાં તે સ્થિર હોય? જો તમે ટ્રેનમાં બેઠા છો એ તમને એવું લાગે કે એ ગતિ કરે છે પરંતુ વાસ્તવમાં હકીકતમાં એ શું હોય? સ્થિર હોય. આ બાબત પર ચર્ચા કરો અને તમારા અનુભવનું આદાન પ્રદાન કરો. હા, ક્યારેક તમને છે એવું લાગે કે એ ટ્રેન છે એ ગતિ કરે છે, પરંતુ ટ્રેન છે એ હોય તો સ્થિર જ. જ્યારે આપણે સ્થિર ટ્રેનમાં બેઠા હોઈએ, ટ્રેન છે સ્થિર હોય એમાં તમે બેઠા હોય, અને કોઈ બીજી ટ્રેન પાસે એટલે કે નજીકના સાવ નજીકના પાટા ઉપરથી બીજી ટ્રેન છે એ ઝડપથી ગતિ કરતી જાય, તો આપણને આપણી ટ્રેન છે એ વિરુદ્ધ દિશામાં ગતિ કરતી જાય, આપણી ટ્રેન છે એ પાછળ જાતી હોય એવું લાગે, બાજુ નજીકના જે પાસેના જે પાટા છે એના ઉપરથી બીજી ટ્રેન કોઈ પસાર થાય તો આપણને છે આપણી ટ્રેન છે એ વિરુદ્ધ દિશામાં એટલે કે પાછળની તરફ ગતિ કરતી હોય એવું લાગે. વિચારો અને કહો, આપણે ક્યારેક આપણી આસપાસની વસ્તુઓની ગતિને કારણે તકલીફમાં મુકાઈએ છીએ? ખાસ કરીને જો તે વસ્તુની ગતિ અનિશ્ચિત અને અનિયંત્રિત હોય, જેમ કે નદીમાં આવેલ પૂર, તોફાન કે સુનામી. જ્યારે બીજી બાજુ વસ્તુની નિયંત્રિત ગતિ માનવની સેવામાં ઉપયોગી થઈ પડે છે. વસ્તુની અહીંયા શું કીધું? નિયંત્રિત ગતિ. કોઈ નિયંત્રિત ગતિ છે તો એ માનવની સેવામાં ઉપયોગી થાય, અને અનિયંત્રિત ગતિની વાત કરી. અનિયંત્રિત ગતિ છે એના કારણે ક્યારેક નુકસાન થાય, ક્યારેક આપણે તકલીફમાં મુકાઈ જાય, જેમ કે પાણી દ્વારા વિદ્યુતનું ઉત્પાદન એ નિયંત્રિત ગતિ છે કે એ આપણી સેવામાં આપણે ઉપયોગી થશે. શું તમે એ અનુભવો છો કે કેટલીક વસ્તુઓની અનિયમિત ગતિનો અભ્યાસ કરવો અને તેને નિયંત્રિત કરવા અંગેનો અભ્યાસ જરૂરી છે? જો એક અમુક છે એ અનિયંત્રિત ગતિની અહીંયા વાત કરી. કઈ ગતિ? તો કે પૂર છે, વાવાઝોડું છે, સુનામી છે, જ્વાળામુખીનું ફાટવું વગેરે વિનાશક હોનાર હતો એ માનવજાત ઉપર ઘણી અસર કરે છે કે માનવજાત ઉપર છે એની ઘણી અસર થાય. આ વિનાશક હોનારતોનું અનુમાન છે કદાચ કરી શકાય. અનુમાન એટલે કે આપણને છે એ ભૂકંપ આવવાનો હોય અથવા તો તોફાન કે સુનામી એવું આવવાનું હોય તો આગળ છે એના તરંગો, એના જે તરંગો હોય એને કારણે આપણે છે ક્યારેક ખબર પડી જાય કે આપણે એનું અનુમાન કરી શકીએ છીએ, પણ તેમને નિયંત્રિત કરી શકાતી નથી. પરંતુ એને છે નિયંત્રણમાં આપણે લાવી શકતા નથી, પરંતુ ખાલી માત્ર આપણે છે એનું અનુમાન કરી શકીએ છીએ. ત્યાર પછી ગતિનું વર્ણન. આપણે કોઈ વસ્તુનું સ્થાન એક સંદર્ભ બિંદુ નક્કી કરી રજૂ કરીએ છીએ. કોઈ વસ્તુનું સ્થાન છે એ કોના દ્વારા નક્કી કરીએ? એક સંદર્ભ બિંદુ, કોઈ સંદર્ભ બિંદુ લઈ લઈએ અને એ વસ્તુનું સ્થાન છે નક્કી કરીએ. હવે આ સંદર્ભ બિંદુ એ શું છે? તો કે અવલોકનકાર કોઈ પણ જગ્યાએથી અવલોકન કરે છે તે શું છે? સંદર્ભ બિંદુ. જે જગ્યાએથી તમે અવલોકન કરો છો એ શું છે? એ આપણું સંદર્ભ બિંદુ બની ગયું. આવો આપણે આ એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક ઉદાહરણ છે એના દ્વારા જોઈએ. માની લો કે કોઈ એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. એક શાળાની વાત કરવામાં આવી છે એ રેલવે સ્ટેશનથી. ક્યાંથી? તો કે રેલવે સ્ટેશનથી, અને 2 કિલોમીટર ઉત્તર દિશામાં આવેલી છે. શું શાળા આવેલી છે? આપણે તે શાળાનું સ્થાન તે રેલવે સ્ટેશનની સાપેક્ષે નિર્ધારિત કર્યું છે. એ શાળાનું સ્થાન ક્યાંથી નિર્ધારિત કર્યું? રેલવે સ્ટેશનની સાપેક્ષે. કોની સાપેક્ષે? અહીં એમ કીધું તો કે રેલવે સ્ટેશનની. તો એ રેલવે સ્ટેશનની શું બની ગયું? સંદર્ભ બિંદુ મળી ગયું. હવે સંદર્ભ બિંદુ એટલે કે શરૂઆતનું બિંદુ, ગતિ પદાર્થની જે ગતિ છે એનું વર્ણન કરવા માટે પદાર્થનું સ્થાન છે એ તો પહેલાં નક્કી કરવું પડે. હવે સંદર્ભ બિંદુ એની વ્યાખ્યા જોઈતી હોય તો શું થાય? તો કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ છીએ તેને સંદર્ભ બિંદુ કહે છે. પદાર્થનું જે સ્થાન છે દર્શાવવા માટે, કોઈ વસ્તુ છે એ
આપણે એમ કહીએ એક ટેબલ છે એની ઉપર એક પેન પડી છે, તો હવે પદાર્થનું સ્થાન સ્થાન દર્શાવ્યું, તો એના માટે એક નિયત બિંદુ એનો ઉપયોગ કરવો પડે, કેના તરીકે સંદર્ભ તરીકે ઉપયોગ કરવો પડે, તો આપણે એને સંદર્ભ બિંદુ કહીએ છીએ. આપણે આપણી અનુકૂળતા ખાતર બીજા સંદર્ભ બિંદુઓ પણ પસંદ કરી શકીએ. આપણી અનુકૂળતા ખાતર છે બીજા સંદર્ભ બિંદુ છે એ પણ લઈ શકીએ. આમ કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણને એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે. કોઈ વસ્તુ છે એનું સ્થાન દર્શાવવું હોય તો એક સંદર્ભ બિંદુ એ આપણે જોઈએ, જેને ઉગમ બિંદુ કહે છે. હવે જે સંદર્ભ બિંદુની જરૂર પડે એને શું કહેવામાં આવે છે? ઉગમ બિંદુ. જોઈએ ત્યાર પછીનો ટોપિક, સુરેખ પથ પર ગતિ. સુરેખ મીન્સ કે સીધો, સીધો પ્રકારનો જે રસ્તો હોય સુરેખ એના પથ ઉપર ગતિ. ગતિનો સૌથી સરળ પ્રકાર રેખીય ગતિ છે. જો અહીંયા શું કીધું કે સૌથી સરળ પ્રકાર શું છે ગતિનો? રેખીય ગતિ. આપણે સૌ પ્રથમ એક ઉદાહરણ દ્વારા તેને વર્ણવવાનું શીખીશું. એક ઉદાહરણ જોઈએ. ધારો કે કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરી રહી છે. કોઈ એક વસ્તુ છે એ સુરેખ પથ એની ઉપર ગતિ કરી રહી છે. વસ્તુ પોતાની ગતિ બિંદુ ઓ થી શરૂ કરે છે. બિંદુ ઓ છે ત્યાંથી છે વસ્તુ પોતાની ગતિ છે એ શરૂ કરે છે, જેને સંદર્ભ બિંદુ ગણી શકાય. જો અહીંયા આકૃતિ આપેલી છે, ઓ બિંદુ છે ત્યાંથી ગતિ સ્ટાર્ટ કરે છે. હવે જે શરૂઆતનું બિંદુ હોય, સ્ટાર્ટિંગ જે પોઈન્ટ હોય, એને શું કહેવામાં આવે છે? સંદર્ભ બિંદુ. ધારો કે એ, બી અને સી જુદી જુદી ક્ષણે વસ્તુનું સ્થાન દર્શાવે છે. જો આ આકૃતિમાં શું આપેલું છે? એ બિંદુ લાસ્ટમાં આપેલું છે, પછી એની આગળ બી અને એની આગળ સી, ત્રણ બિંદુ આપેલા છે, ને ઓ. ઓ શું છે? સંદર્ભ બિંદુ, જ્યાંથી ગતિ આપણે સ્ટાર્ટ કરી. એ બી અને સી જુદી જુદી ક્ષણે વસ્તુનું સ્થાન દર્શાવે છે. સૌ પ્રથમ વસ્તુ સી અને બી બિંદુઓ પાસેથી પસાર થઈ બિંદુ એ પાસે પહોંચે છે. સૌ પ્રથમ વસ્તુ ક્યાં જાય? પહેલાં સી બિંદુએથી પસાર થાય અને બી બિંદુએથી પસાર થાય અને એ સ્થાન સુધી પહોંચે છે. ત્યારબાદ તે આ જ પથ પર પરત ફરે છે. પરત એટલે કે પાછું ન્યાથી, એથી ચાલુ કર, પહેલાં છે ઓથી જવાનું. ક્યાં જવાનું? ઓથી સી પાસે, સીથી બી પાસે અને બીથી એ પાસે. પછી ત્યાંથી પાછું આવવું હોય તો એથી બી પાસે જવું પડે, બી પાસેથી પસાર થઈ અને સી સુધી પહોંચવું પડે. એટલે આ કુલ શું થયું કે વસ્તુ દ્વારા આવરી લેવાયેલ કુલ પથ લંબાઈ, વસ્તુ દ્વારા જે પથ લંબાઈ આવરી લીધી, ઓએ પ્લસ એસી એટલે કે 60 કિલોમીટર, ઓ થી એ એનું અંતર કેટલું છે? 60 કિલોમીટર. પછી એ થી સી, એ થી સી એનું અંતર કેટલું છે? 35 કિલોમીટર. હવે બંનેનો સરવાળો કરો એટલે તમને કુલ પથ લંબાઈ મળશે 60 + 35 = 95. 95 કિલોમીટર જે થયું એ કુલ પથ લંબાઈ છે તમને મળી ગઈ, જે વસ્તુ દ્વારા કપાયેલ કુલ અંતર છે. વસ્તુ દ્વારા આટલું અંતર કુલ આપવામાં આવ્યું છે. પહેલાં ઓથી સી પાસે જવાનું, સીથી બી પાસે અને બીથી એ પાસે, ત્યાર પછી એથી બી પાસે, બીથી સી પાસે. હવે ઓથી એ પાસે સૌ પ્રથમ એ પાસે પહોંચી ગયા તો ઓથી એ ડાયરેક્ટ એટલું અંતર આવરી લેવાનું એટલે એ 60 કિલોમીટર છે. અને એથી પાછા સી પાસે પહોંચવાનું એટલે કે એ ટુ સી ત્યાં પહોંચી જાય એટલે 35 કિલોમીટર થશે. તો કુલ થયું 95 કિલોમીટર. કોઈ વસ્તુનું અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જરૂરિયાત હોય છે. કોઈ વસ્તુનું આપણે અંતર ફિક્સ કરવું હોય તો ફક્ત કેની જરૂર પડે? મૂલ્ય. એક મૂલ્ય હોવું જોઈએ એની જરૂરિયાત પડે, ગતિની દિશાની નહીં. ગતિની જે દિશા છે એની જરૂર ના પડે, પરંતુ ખાલી એક મૂલ્ય હોવું જોઈએ. કેટલીક રાશિઓ એવી હોય કે જેને માત્ર મૂલ્ય વડે દર્શાવી શકાય, કેટલીક અમુક રાશિ એવી હોય એને ખાલી મૂલ્ય વડે જ આપણે દર્શાવી શકીએ. આ આંકડાકીય મૂલ્ય તે ભૌતિક રાશિનું માન દર્શાવે છે. માન મીન્સ કે મૂલ્ય. આ જે આંકડાકીય મૂલ્ય હોય, આંકડાકીય માહિતી હોય, એ શું દર્શાવે? ભૌતિક રાશિ જે છે એનું મૂલ્ય દર્શાવે. આ ઉદાહરણ દ્વારા શું તમે વસ્તુની પ્રારંભિક અવસ્થા ઓ થી તેની અવસ્થા સી સુધીનું અંતર જાણી શકો? આ તફાવત તમને બિંદુ ઓ થી શરૂ કરી બિંદુ એ થી એ પરથી પરત થઈને બિંદુ સી સુધી પહોંચતા થતા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. આપે શું? ઓથી શરૂ કરી અને ક્યાં પહોંચવાનું? બિંદુ એ પાસે. અને એથી પાછું આવવાનું ક્યાં સુધી? સી પાસે આવવાનું છે. તો એ કુલ શું થયું? સ્થાનાંતર. એ પદાર્થે સ્થાનાંતર કેટલું કર્યું, એની કુલ પથ લંબાઈ કેટલી થઈ, એનું મૂલ્ય તમને આપે છે.
વસ્તુની પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતરને વસ્તુનું સ્થાનાંતર કહેવામાં આવે છે. વસ્તુનું સ્થાનાંતર કોને કહેવામાં આવે છે? તો કે પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ. પહેલાં સ્ટાર્ટ કર્યું ઓથી અને અંતિમ સી પાસે પહોંચ્યું હતું અંતિમ, એટલે પ્રારંભિકથી અંતિમ સુધી એ સ્થિતિ હોય એના વચ્ચેના લઘુત્તમ અંતરને, એના વચ્ચેનું જે લઘુત્તમ એટલે કે નાનામાં નાનું અંતર હોય એને વસ્તુનું સ્થાનાંતર કહેવામાં આવે છે. એટલે કે કોઈ વસ્તુએ કેટલું સ્થાનાંતર કર્યું એ આના ઉપરથી ખબર પડી જાય. શું સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુ દ્વારા કાપેલ અંતર જેટલું હોઈ શકે? સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુએ જેટલું અંતર કાપ્યું છે એટલું જોઈ શકે. આકૃતિ 8.1માં દર્શાવેલ ઉદાહરણ ધ્યાનમાં લોજો. ઉદાહરણ 8.1માં આપેલું છે એ ધ્યાનમાં લેવાનું. વસ્તુ દ્વારા ઓથી એ સુધી ગતિ દરમિયાન કાપેલ અંતરનું મૂલ્ય 60 કિલોમીટર છે. ઓથી એ એટલું અંતર કાપ્યું એનું મૂલ્ય કેટલું? 60 કિલોમીટર થયું. જો અહીંયા જોઈ શકો છો ઓથી એ, હવે આ કુલ 60 કિલોમીટર છે એટલે એનું એનું મૂલ્ય 60 કિલોમીટર થયું. તથા સ્થાનાંતરનું મૂલ્ય પણ 60 કિલોમીટર છે. હવે એને સ્થાનાંતર કર્યું તો એનું મૂલ્ય કીધું એ 60 કિલોમીટર છે. ઓથી એ અને ત્યાંથી બી સુધી પાછા ફરતા તેણે કાપેલું અંતર, ઓથી એ જવાનું અને ત્યાંથી બી સુધી પાછા ફરવાનું, તો 60 કિલોમીટર પ્લસ 25 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 85 કિલોમીટર. 85 કિલોમીટર થશે. 60 અને 25 એનો સરવાળો કરવાનો એટલે થશે 85 કિલોમીટર. જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય 35 કિલોમીટર થશે. ઓથી એ ગયા અને ત્યાંથી પાછું બી સુધી પહોંચ્યા તો એને કાપેલું કુલ અંતર છે 85 થશે અને એને સ્થાનાંતર કરેલું એ કેટલું થશે? 35 કિલોમીટર થશે. આમ સ્થાનાંતરનું મૂલ્ય 35 કિલોમીટર અને પથ લંબાઈ એ કેટલી છે? 85 કિલોમીટર. એ બંને સરખા નથી. સ્થાનાંતરનું મૂલ્ય શું કીધું? 35 થયું અને પથ લંબાઈ એને કુલ કેટલું અંતર કાપ્યું? તો કે 85 કિલોમીટર થયું. એ બંને કેવા છે? સરખા છે નહીં. આ સિવાય આપણે એ પણ નોંધીએ કે ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે, પરંતુ તે દરમિયાન કપાયેલ અંતરનું મૂલ્ય શૂન્ય હોતું નથી. કોઈપણ પદાર્થે ગતિ કરી હોય એના દરમિયાન સ્થાનાંતર છે એનું મૂલ્ય શૂન્ય હોઈ શકે. એનું મૂલ્ય શૂન્ય થઈ શકે ક્યારેક. કોઈ વસ્તુ છે એને એ ગતિથી સ્ટાર્ટ કરી અને બી ગતિ સુધી પહોંચ્યા અને પાછું જ એને એ ગતિ સુધી આવી ગયું તો એ સ્થાનાંતરનું મૂલ્ય ઝીરો થયું, પરંતુ તે દરમિયાન કપાયેલ અંતરનું મૂલ્ય એ શૂન્ય ક્યારે હોતું નથી. એથી બી ગયા અને બીથી પાછા એ આવ્યા તો એનું કંઈક મૂલ્ય મળશે. જો આપણે એવું માનીએ કે વસ્તુ ગતિ કરી બિંદુ ઓ પાસે પાછી આવે છે તો તેનું અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન પર સંપાત થશે અને તેથી તેનું સ્થાનાંતર શૂન્ય થશે. આપણે એવું કહીએ કે વસ્તુ ગતિ કરી અને ઓ પાસે જ પાછી આવી. અહીંયા એમ કીધું હતું તમને કે ઓ થી સી સુધી જાય, સી થી બી, બી થી એ સુધી જાય, પાછું એ થી બી સ્થાને પરત આવે, બી થી સી અને સી થી પાછું ઓ સ્થાને આવે. અહીંયા આપણે આગળની જે આકૃતિ આગળનું જે પ્રવૃત્તિ જોઈ એમાં સી સુધી જ સ્થાન રાખ્યું હતું. હવે સી થી પાછું ઓ સુધી પહોંચી જાય તો એનું સ્થાનાંતર કેટલું થશે? ઝીરો. કારણ કે ઓ થી પાછું સ્ટાર્ટ કરી અને ઓ થી જ પહોંચી ગયું એટલે એને કંઈ સ્થાનાંતર કર્યું જ નથી તો એ સ્થાનાંતર થશે એનું ઝીરો. પરંતુ કુલ અંતર એનું ઝીરો થશે નહીં. કુલ અંતર તો ઓ થી એનું અને એ થી ઓ, કુલ શું થશે? ઓ થી એ 60 છે અને એ થી ઓ પાછું એ 60 છે એટલે કુલ અંતર એનું થશે 60. પરંતુ સ્થાનાંતર થશે, સોરી, કુલ અંતર થશે 60 + 60 એટલે 120. ઓ થી એ ગયા એ 60 અને એ થી ઓ એટલું સ્થાનાંતર કર્યું પાછું એટલે એ પણ 60. એટલે 60 અને 60 એ બંને એડ કરવાના એટલે કુલ થશે 120 અંતર. કુલ અંતર એનું 120 થશે અને એનું સ્થાનાંતર થશે 0. પરંતુ આ ગતિ દરમિયાન તેને કાપેલ કુલ અંતર, જો અહીંયા એ જ કીધું કે આ ગતિ કઈ રાખી તો એના દરમિયાન કાપેલું કુલ અંતર કેટલું થયું? ઓ એ પ્લસ એ ઓ. ઓ થી એ સ્થાને ગઈ અને એ થી પાછું ઓ સ્થાને આવી એટલે 60 + 60 ઇઝ ઇક્વલ ટુ 120 કિલોમીટર થશે. આ રીતે બે અલગ અલગ ભૌતિક રાશિઓ અંતર અને સ્થાનાંતરનો ઉપયોગ વસ્તુની ગતિના સંપૂર્ણ વર્ણન માટે તેમજ આપેલ સમયગાળામાં વસ્તુના પ્રારંભિક સ્થાનની સાપેક્ષે અંતિમ સ્થાન જાણવા માટે કરવામાં આવે છે. પ્રારંભિક સ્થાન પહેલાંનું સ્થાન એની સાપેક્ષમાં અંતિમ સ્થાન શું છે એના સ્થાન જાણવા માટે કરવામાં આવે છે.
तो आपणे आ જોયું ગતિનું વર્ણન કે સુરેખ પથ ઉપર ગતિ છે એ કેવી રીતના થાય છે. હવે આના પછી પ્રવૃત્તિ આપેલી છે જોઈએ આના પછીના વિડીયોમાં.